किल्लामां रेलवेनी जमीन कोंग्रेस शासित नगरपालिका ने रेलवेनी जमीन आपवानी मांगणी धारासभ्य अमरीश डेर द्वारा करवामां आवी छे। आजे उपवास छावणीना चौथा दिवसे प्रदेश कोंग्रेस नेता अर्जुन मोढवाडिया पहोंच्या, साथे लाठी बाबरा कोंग्रेसना धारासभ्य वीरजी ठुम्मर पण साथे जोडाया अने छावणीनी मुलाकात करी अने रेलवेनी जमीननुं निरीक्षण कर्युं। ત્યારબાદ અહીં છાવણી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। અહીં અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આ જમીન લેવા માટે નગરપાલિકા આગળ આવી છે, શહેર માટે બાગોસો ગાર્ડન પાલિકા બનાવશે, જ્યારે ભાજપના નેતા ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે। સાથે અહીં જમીનના નગરપાલિકા સાથે કરાર થઈ ગયા છે, અધિકારીઓએ સહી કરી દીધી છે અને ભાજપ દ્વારા અટકાવવાનો આક્ષેપ કરાયો છે। प्रदेश कांग्रेस नेता अर्जुन मोढवाडिया द्वारा धारासभ्य अमरीश डेर ने समर्थन जाहिर करी अमरेली सहित गुजरात कांग्रेस समिति साथे रहेशे अने आ प्रश्ने रेल रोको आंदोलन करवानी चीमकी उच्चारी हती अने उग्र आंदोलन थवानी पूरी तैयारी दर्शावी हती। जो कि समग्र घटनाक्रम ने लई अमरेली अने रेलवे पोलिस नो काफलो पण तैनात करी देवायो छे। पोलिस द्वारा चाबतो बंदोबस्त गोठवी देवायो छे अने पोलिस पण एक्शन में जोवा मळी रही छे। अर्जुन मोढवाडिया द्वारा आंदोलन ने लई रेल रोको आंदोलन करवानी तैयारी दर्शावी छे। राजूला नी वच्चे थी जे जूनी रेलवे लाइन हती अने जे लाइन हवे रद्द करीने बाहर लई जवामां आवी छे, एमनी हजारो चौरस मीटर जमीन, एमां जे 42 चौरस मीटर जमीन छे ए जमीन उपर કચરાના ગંજ પડેલા છે, ક્યાંક પેશકદમી થયેલી છે, ગંદકી થયેલી છે, રેલવે એ પોતાની જમીનને સાચવી શકતો નથી। ત્યારે અમારા જે દ્રષ્ટિવાન ધારાસભ્ય અમરીશભાઈ ઢેર છે એ વર્ષોથી આ જમીન સાચવવા માટે રાજુલા નગરપાલિકાને આપે અને જ્યાં સુધી રેલવે એનો ઉપયોગ ન કરે ત્યાં સુધી એ જમીન ઉપર બગીચો બને, બાળકોનું ક્રીડાંગણ બને, વોકવે બને અને એના કરતાં આગળ વધીને આ જમીન એકદમ સુંદર બને એટલા માટે પ્રયાસો કરતા હતા। રેલવેની પણ પોતાની પોલિસી છે, એ પોલિસી મુજબ એમણે રેલવે અને રાજુલા નગરપાલિકા વચ્ચે અમરીશભાઈના પ્રયાસોથી કરાર પણ થયા અને એ કરાર કરીને સોંપણી કરવાની વિધિ અંતિમ તબક્કામાં હતી। ત્યારે અહીંયા માત્ર લોકોની સુખાકારી કેમ ન વધે એવા જે પ્રયાસો અમુક તત્વો ભારતીય જનતા પાર્ટીના છે કરી રહ્યા હતા, એમાં ખાસ કરીને અહીંયાના સ્થાનિક પૂર્વ ધારાસભ્ય જે 25 વર્ષ સુધી આ કામગીરી ન કરી શક્યા, અહીંયાના સાંસદ જેની જવાબદારી છે કે આવા પ્રોજેક્ટ આવે એના માટે કોશિશ કરવી જોઈએ, આ બંને કાબતરું રચીને આ રેલવે ઉપર રાજકીય દબાણ લઈ આવીને રાજુલાને પ્રજાને આ જે વચ્ચેની રેલવે જમીન ઉપર બાગ બગીચો અને વૃક્ષારોપણ, વોકવે, બાળકો માટેનું ક્રીડાંગણ સહિતની જે સુવિધાઓ ઊભી થવાની હતી એમાં હવનની અંદર હાડકા નાખવાનું કામ આ લોકોએ કર્યું છે અને મજબૂરીથી જે કરાર થયેલા છે રેલવે અને રાજુલા નગરપાલિકા એ કરારનો અમલ કરવા માટે અમરીશભાઈએ પોતાના બીજા કામો છોડીને આજે એમણે આમરણા ઉપવાસ ઉપર બેસવું પડ્યું છે। દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે જે કામ રેલવેએ કરવું જોઈએ, જે કામ આપણે રાજ્ય સરકારે કરવું જોઈએ કે કેન્દ્ર સરકારે કરવું જોઈએ એ કરવા માટે થઈ અને એ તો કરતા નથી, પણ જે અહીંયા અમરીશભાઈ અને રાજુલા નગરપાલિકા આના માટેના પ્રયાસો કરે છે એને રોકવાનું પાપ છે એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને સ્થાનિક પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી રહ્યા છે। મારે એમને પણ વિનંતી છે કે ઇતિહાસની અંદર યજ્ઞ કરવાવાળા, હવન કરવાવાળાના જે રીતે ઇતિહાસમાં નામ છે એમાં હાડકા નાખવાવાળા રાક્ષસોના નામ પણ રહેલા હોય છે। મારી એમને વિનંતી છે કે આ રાક્ષસોની પંગતમાં એ લોકો ના આવે, હવનમાં હાડકા ન નાખે, એના કરતાં યજ્ઞમાં આહુતિ નાખે, જેનાથી જે થાય એટલા પ્રયાસો કરે અને રાજુલા એક જમાનાનું જે ગુજરાતનું ગૌરવવંતું શહેર હતું એને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો અમરીશભાઈ અને એમના માર્ગદર્શન હેઠળ
कांग्रेस नी जे राजूला नी नगरपालिका करी रही छे एने सहकार आपे एवी मारी विनंती छे। अने जो राजकीय दबाण हेठळ आ प्रकारनी जे एनी साथे करार थयेला छे એ કરારની કોપીમાં બંનેની સિગ્નેચર થયેલી છે, એ નહીં આપે અને જમીનની સોંપણી નહીં કરે તો અમરીશભાઈને અમે આગ્રહ તો કર્યો હતો કે અમે બધા તેમની સાથે છીએ, તમે ઉપવાસ છોડી દો, પણ અમરીશભાઈ મક્કમ છે કે જ્યાં સુધી આ કરાર નહીં મળે ત્યાં સુધી મારો ઉપવાસ ચાલુ રાખીશ। અમરીશભાઈ એકલા આ કામમાં નથી, સમગ્ર અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાની જનતા, રાજુલા, જાફરાબાદ, ખાંભાની જનતા સાથે છે, એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાતની જનતા અને ગુજરાતની કોંગ્રેસ પણ એમની સાથે છે। એમના સધિયારો આપવા માટે હું આજે અહીંયા આવ્યો છું, અમારા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વીરજીભાઈ પણ એના માટે આવ્યા છે કે અમે સાથે છીએ, જરૂર લાગશે અમને તો અમે રેલવેને ચેતવવા માગીએ છીએ કે રેલ રોકો સહિતના આંદોલનો અમે કરીશું અને જે પરિણામ આવે એ ભોગવવાની અમારી તૈયારી છે, આમાં અમરીશભાઈ એકલા નથી, અમે બધા જ સાથે છીએ, એટલે ખોટા રાજકીય દબાણમાં ના આવે। અમે પણ રેલવેને દરેક બાબતોમાં સહકાર આપીએ છીએ, રેલવે આ દેશની ધોરી નસ સમાન છે અને રેલવેનો સામાન્ય નાગરિકો પણ ઉપયોગ કરે છે, ત્યારે આ રેલવેની જમીન છે એ સચવાઈ રહે, બીજા કોઈ પાસે જાય નહીં, ગંદી ન થાય, એના માટેની જે મુહિમ અમરીશભાઈએ ઉપાડી છે તો મારી એમને વિનંતી છે કે એ તો રેલવેની પોતાની સંપત્તિ સાચવી શકતા નથી, પણ જે સાચવવા માટેની જેમણે તૈયારી બતાવી છે, વિનામૂલ્યે તૈયારી બતાવી છે અને રાજુલાના નાગરિકો છે એમાં ખર્ચ પડી કરીને પણ રેલવેની જમીન સુંદર રહે એના માટેના પ્રયાસો કર્યા છે, એમાં સહકાર આપે એવી મારી વિનંતી છે। છેલ્લા 7 મહિનાથી રેલવે એગ્રીમેન્ટ કરીને આ જમીન નગરપાલિકાને ઓન પેપર આપી દીધી છે, ખાલી સોંપણી બાકી હતી, પણ છેલ્લા 7-8 મહિનાથી કોરોના લઈ લ્યો, હમણાં પોકેટ વાવાઝોડું લઈ લ્યો, એટલે બધી જ અમારી પ્રાયોરિટી ત્યાં હતી અને એ સંદર્ભે 142 જેટલા ગામોનો, મારા વિસ્તારના ગામો છે એમાંથી 120 જેટલા ગામોનો પ્રવાસ કરી અને લોકોની સુખ સુવિધા વધે એના માટેના અમારા સતત પ્રયત્નો શરૂ હતા। નળિયા હોય તો પણ ભલે, રાશન કીટ હોય તો પણ ભલે, જનરેટરો હોય તો પણ ભલે કે બીજી ચીજી વ્યવસ્થા હોય તો પણ ભલે, પણ 3-4 દિવસ પહેલાં રેલવેની આ જમીન જે આપેલી હતી એમાં એક માત્ર 300 વારના ટુકડા માટે હલનચલન માટેનો જે પ્રશ્ન હતો રેલવે પોલીસે દાદાગીરી કરી, સાંસદશ્રીના કહેવાથી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યના કહેવાથી અને વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કર્યો એટલા માટે ના છૂટકે આ બાબતમાં આગળ વધવું પડ્યું છે। હું આજે પણ સમજું છું મારી પ્રાયોરિટી મારા વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત થાય, બધા લોકોના પોતાના છતના છાપરા, એ નળિયા હોય તો પણ ભલે, એ એક પ્રાયોરિટી પૂરી થાય, આ બધા માટે મેં અહીંયા દેશને લડી રહ્યા છે। તેમ છતાં પણ આ મુદ્દો જ્યારે આવ્યો છે ત્યારે એટલું ચોક્કસપણે કહેવું છે કે જો આ મુદ્દાનું સુખદ અંત ઝડપથી નહીં આવે તો આગામી સમયમાં રેલ રોકો આંદોલનથી લઈ અને જે કરવું પડશે એ ગાંધી ચિંધ્યા માર્ગે જઈ સવિનય કાનૂન ભંગ કરી અને અમે ચોક્કસપણે જશું। 2 દિવસ પહેલાં આ વિસ્તારના સાંસદશ્રીએ TV9ના મીડિયામાં એમ કહ્યું કે ધારાસભ્ય પ્રચલિત થવા માટે આ બધું કરે છે અને એને કોઈ માગણી કરી નથી ને એને રેલવે જમીન આપી નથી, તો હું આપના માધ્યમથી કહું છું કે જો હું સાચો હોઉં, જો હું ખોટો હોઉં, જો હું ખોટો હોઉં તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છું અને તમે બોલ્યા છો કે ધારાસભ્ય પ્રસિદ્ધિ માટે કરે છે, એની પાસે પરમિશન નથી અને રેલવે જમીન આપી નથી અને માગણી કરી નથી પાલિકાએ, જો તમે ખોટા હો તો તમે સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દો, બાકી તમારી ચેલેન્જ હું સ્વીકારવા માટે તૈયાર છું, કોઈ પક્ષાપક્ષીમાં નથી પડવું, પણ તમારી માનસિકતા જે છે તમે 20 વર્ષમાં એ કાંઈ ન કરી શક્યા અને હવે જો થાય આખા સૌરાષ્ટ્રની અંદર નો હોય એવો ગાર્ડન, એવો વોકવે, એવો સાયકલ ટ્રેક, એટલા માટે તમને તકલીફ પડી રહી છે, એટલે આગામી સમયમાં આ જમીન મેળવવા માટે જે કરવું પડશે એ ચોક્કસપણે આગળ રહેશે। આ તો રેલવેની વાત છે પણ તમે નળિયા મંગાવ્યા એમાં અટકાવવાની વાત હતી કે મેં પોકેટ વાવાઝોડા આવ્યા બાદથી જ નક્કી કર્યું હતું ને કોરોનામાં પણ કે રાજકીય મુદ્દો 100% લેશું પણ યોગ્ય સમયે લેશું, અત્યારે નહીં। મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ આ વિસ્તારમાં હતો, મેં આગલે દિવસે જાહેરાત કરી કે હું 10 લાખ જેટલા નળિયા હું ને મારા મિત્રો
આ વિસ્તારની જનતા જનાર્દનને ખાસ કરીને દરિયાઈ પટ્ટી કે સૌથી વધુ ગરીબ કોળી સમાજનો વર્ગ રહે છે, દલિત સમાજનો વર્ગ રહે છે, ખારવા સમાજનો વર્ગ રહે છે કે સર્વે સમાજ રહે છે, એ કદાચ ખરીદી કરી શકે નળિયાની એવી પણ સ્થિતિ નહોતી. આમ કાળા બજાર થયા હતા એટલે કીધું કે ભાઈ હું મારા અને મારા મિત્રોના સહકારથી નળી આપીશ. મને આશ્ચર્ય થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી બીજે દિવસે આવીને પહેલી વાત સીધી નળિયાથી ચાલુ કરે કે અમે નળિયા રાજ્ય સરકારનો અન્ન પુરવઠા વિભાગ ખરીદી કરશે અને એ આપશે, અમે પ્રાઇવેટ પ્લેયરોને કોઈને ખરીદી નહીં કરવા દઈએ. તો મને વાત નથી સમજાતી કે તમારી પાસે આવડું મોટું તંત્ર છે, ક્યારે શું જરૂર પડવાની છે એ તમને ખબર નથી. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગામડે ફરું છું એટલે પ્રાયોરિટી પાણીની છે, લોટ દળવાની ઘંટીની છે, નળિયાની છે, વીજળીની છે, મને ખબર છે. એટલે જાહેરાત કહી તો બીજા દિવસથી અટકાયું, મને દુઃખ થાય છે. પછી તો જોકે ત્રીજે ચોથે દિવસે ફોન આવ્યા કે ભાઈ હવે તમે લઈ શકશો, પણ એનાથી ન થઈ શક્યું ત્યારે અમારી ટીમે કરી બતાવ્યું. અભિનંદન પાઠવું છું મારા ગુજરાતના મારા મિત્રોને કે જનરેટરથી લઈ, નળિયાથી લઈ, પાણીની વ્યવસ્થાઓથી લઈ, લોટ દળવાની ઘંટીથી લઈ, અનાજથી લઈ, તમામ વસ્તુ અહીંયા પહોંચાડી અને પ્રયત્ન કર્યો છે કે આ બાબતને ચોક્કસ કરશું. હજી મારી પ્રાયોરિટી છે કે સૌથી પહેલાં 142 ગામોમાંથી 60 ગામમાં જે વીજ પુરવઠો પૂર્વવત થયો નથી એના માટે અમે અહીંયા બેસીને મહેનત કરીએ છીએ. સતત મારી ટીમ ગામડે ગામડે ફરી રહી છે અને આગામી સમયમાં વિસ્તાર માટે જે કાંઈ કરવું પડશે એ કરશું, અને એટલા માટે કરશું કે ઓળખાણ અમરીશ ડેરની જો થઈ હોય તો એ રાજુ લાગતી થઈ છે. આજે મારી ફરજ છે. અમરીશભાઈ આ વિસ્તારનું નેતૃત્વ કરતા ભરતભાઈ સોલંકી રેલવે મંત્રી હતા ત્યારે પણ આ જમીનના વિવાદનો અંત લાવવા માટે, કારણ કે રેલવે શરૂ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ સક્ષમ ન હતી, મોવાથી રાજુલાથી ભાવનગર ટ્રેન શરૂ કરી, મોવાથી સુરત ટ્રેન શરૂ કરી, આજે 3 વખત ટ્રેન ચાલે છે. આ દેશના નાયબ વડાપ્રધાન અડવાણીજીએ પણ ના પાડી છે એ પેસેન્જર ટ્રેન શરૂ કરવાનું શ્રેય જો લઈ શકીએ તો કોંગ્રેસ પાર્ટી લઈ શકે. આ વિસ્તારને રળિયામણો કરવા માટે સતડિયાથી આવતા અને નેશનલ હાઈવે સાથે જોડાતા રસ્તો જ્યાં મોટી હોસ્પિટલો છે, આટલો મોટો ટ્રાફિક થાય છે, એને સરસ બનાવવા માટે અમરીશભાઈ જે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે પૂર્વ સાંસદ તરીકે, લાઠી વિસ્તારના ધારાસભ્ય તરીકે અમને ટેકો આપવા આવ્યો છું. આ નિષ્ઠુર લોકો છે, ગાંધીજીને મારનારા ગોટસોની ઓલાદ અત્યારે સત્તાસ્થાને આવી છે. ઉપવાસમાં ન માને એવી આ પાર્ટી આ દેશમાં રાજ ચલાવી રહી છે, અદાણીને રેલવે વેચી રહી છે, અને જ્યારે આ રેલવેનો વિકાસ કરવા માટે નગરપાલિકા આગળ આવી છે, પોતાના ખર્ચે વિકાસ કરે છે, ક્રેડાગર કરે છે, બાળકો માટેનું કામ કરે છે, એમને રોકવા માટે હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા છે. અર્જુનભાઈ બહુ વાત સારી કે રાક્ષસો હવનમાં હાડકા નાખતા હતા, ભારતીય જનતા પાર્ટી રાક્ષસોની સાથે ચાલનારી પાર્ટી છે. નાથુરામ ગોડસે અને રામ રહીમ અને આશારામ સાથે ચાલનારી પાર્ટી છે, એને વિકાસમાં રસ નથી. ત્યારે રાજુલાના વિકાસ માટે સતત લડતા, ધારાસભામાં લડતા, રાજુલાના લોકો માટે લડતા, લાઇટ માટે અત્યારે જે સમસ્યાઓ સર્જાણી છે એના માટે સતત આ વણાંત ઉપવાસ ઉપર બેઠા હોય તો પણ હું સવારનું જોઉં છું, લોકો આવે છે, તુરત જ ફોન કરે છે અને લાઇટની સુવિધા આપવા માટેના પ્રયાસ કરે છે. આવો એક વેગધારી ધારાસભ્ય રાજુલાના વિકાસ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. હું ધારાસભ્ય તરીકે એના સાથી મિત્ર તરીકે અભિનંદન આપું છું, કોંગ્રેસના એક આગેવાન તરીકે કહું છું કે આ નિષ્ઠુર લોકોની સામે આંદોલન કરવાનું છે, પરંતુ અમે કોંગ્રેસ અને પ્રદેશ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ સંપૂર્ણ આપની સાથે છીએ. રાજુલાના વિકાસ માટે જે કંઈ કરવાનું થતું હશે ભારતીય જનતા પાર્ટીને એમ હશે કે તંત્ર દ્વારા દબાવી અને અમને આ અમારો સત્યાગ્રહ તોડવા માટેના પ્રયાસો કરશે. તો એમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે કોંગ્રેસ અંગ્રેજોને હાંકી કાઢનારી પાર્ટી છે, કદાચ તમે એમને દબાવવા માટેના પ્રયાસો કરશો તો આ દેશ માટે, આ રાજ્ય માટે, આ વિકાસ માટે અને આ રાજુલા માટે આહુતિ આપવા માટે પણ અમે તૈયાર છીએ, પરંતુ વિકાસમાં હવનમાં હાડકા ન નાખે. અને આ સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે, આવડું મોટું માર્કેટ યાર્ડ છે, આટલી બધી હોસ્પિટલો છે, આટલી બધા સ્કૂલોના બાળકો અહીંયા ભણી રહ્યા છે, એમને પણ સરસ રસ્તા મળી રહ્યા છે. ત્યારે તમારા અંગત સ્વાર્થ ખાતર, કદાચ એમને જમીનમાં પોતાનો દોરો ડબકો હશે એના અંગત સ્વાર્થ ખાતર આ રોકવાનો પ્રયાસ કરી રહ્યા, ત્યારે પ્રેસ મીડિયાના મિત્રો મારફત મારે ભારતીય જનતા પાર્ટીને કેવું છે, એના આગેવાનોને કેવું છે કે આવા હવનમાં હાડકાનું કામ ન કરે. મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર કાટી, જેને ટ્વીટ કર્યું છે કે અમરીશભાઈ તમે સારી બનીને આવ્યા છો, આવા પોઝિટિવ બને અને વિકાસની વાતો કરે. જ્યારે મોટા આક્ષેપો આવે છે ત્યારે પોઝિટિવ વાતો કરે છે દેશના વડાપ્રધાન. બંગાળમાં જે પરિસ્થિતિ નિર્માણ કરી, આજે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીના પાપના કારણે ચાલી રહ્યો છે. આજે આ ગુજરાત હેરાન થયું છે એ ટ્રમ્પના કારણે ગુજરાત હેરાન થયું છે. ત્યારે રાજુલાને હેરાન કરવા માટે આવેલા આ તત્વો હવે ચેતે એવી મારી પીસ મીડિયા મારફત વિનંતી છે, અને આવું સરસ મજાનું કાર્ય કરે.